નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાળા ની યુટ્યુબ ચેનલની અંદર ફરી પાછું આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આગળના લેક્ચરની અંદર આપણે મૂડી ખાતા વિશેની ચર્ચાઓ કરેલી, જેમની અંદર એક પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરેલી હતી, અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. ત્યાર પછી આપણી આગળની એક પદ્ધતિ જે બીજી છે, સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. આ જે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે, જેને કાયમી મૂડી ખાતા પદ્ધતિ પણ કહે છે. તો હવે અહીંયા સામાન્યનો અર્થ જોઈએ કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ કોને કહે છે, કે જ્યારે મૂડી ખાતાની વર્ષની શરૂની બાકી અને આખરની બાકી માં ફેરફાર જોવા ન મળે તેને સ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહે છે. ફેરફારની જગ્યાએ આપણે સમાન પર લખી શકાય કે જ્યારે મૂડી ખાતાની વર્ષની શરૂઆતની બાકી અને આખરની બાકી એક સમાન હોય, કોઈ જાતનો ફેરફાર હોતો નથી અથવા તો ફેરફાર જોવા મળતો નથી, જેને આપણે શું કહીએ છીએ, સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. માની લો કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિએ મૂડી ખાતાની શરૂઆતની બાકી દરેક ભાગીદારની 10,000 છે તો આખરમાં પણ 10,000, શરૂઆતમાં 50,000 હોય તો આખરમાં પણ 50,000 જ રહેશે, એમાં કોઈ જાતનો ફેરફાર રહેશે નહીં. તો તેને આપણે શું કહીએ છીએ અહીંયા, સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. હવે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હિસાબ થતો હોય ત્યારે ભાગીદારના પેઢી સાથેના જે વ્યક્તિગત વ્યવહારો છે એ નોંધવા માટે પેઢીના ચોપડે બે ખાતા તૈયાર કરવામાં આવે. પહેલું, ભાગીદારનું મૂડી ખાતું તૈયાર થશે અને બીજું, ભાગીદારનું ચાલુ ખાતું તૈયાર થશે. હવે અહીંયા બે સુકામે તૈયાર કરવામાં આવે, એકની અંદર પેઢી માટે અથવા તો પેઢી સાથેના કાયમી વ્યવહારો નોંધવા માટે, અને બીજાનો ઉપયોગ થશે કામ ચલાવ એટલે કે ટૂંકા ગાળા માટેના વ્યવહારો નોંધવા માટે, અથવા તો એવું પણ કહી શકાય કે જે મૂડી ખાતું જે છે એમાં માત્ર કાયમી માટેના ફેરફારો નોંધાશે અને ચાલુ ખાતું જે છે એમાં ટૂંકા ગાળાના ફેરફારો નોંધાયા છે. હવે આ જે મૂડી ખાતું જે છે તો એમાં કેવા વ્યવહારો નોંધાશે અથવા તો કઈ વિગત નોંધાશે, તેમાં આપણે એવું પહેલું કહી શકાય કે લાંબા ગાળાના ફેરફાર નોંધવા માટે પેઢીના ચોપડે મૂડી ખાતું તૈયાર કરવામાં આવે. હવે આ જે લાંબા ગાળાના જે ફેરફાર જે છે એ ક્યાં હશે એના એક્ઝામ્પલ જોઈએ. પહેલું, મૂડીમાં વધારો. હવે આ વધારો જે તે ભાગીદાર રોકડ, બેંક, માલ સ્ટોક અથવા તો ધંધાની અંદર મિલકતો લાવી અને કરે છે. ત્યાર પછી આનું બીજું એક્ઝામ્પલ, મૂડીમાં ઘટાડો. હવે આ મૂડીમાં ઘટાડો પણ જે તે માલિક જે છે એ રોકડ, બેંક, માલ સ્ટોક અથવા તો મિલકતના માધ્યમથી કરે છે. તો જો અહીંયા મૂડી ખાતું જે છે એ સ્થિર મૂડી ખાતા પદ્ધતિએ તૈયાર કરીએ શા માટે, તો કે લાંબા ગાળાના ફેરફારો નોંધવા માટે. તો હવે એ લાંબા ગાળાના ફેરફારો કયા કયા, એક તો કે મૂડીમાં વધારો અને બીજું મૂડીમાં ઘટાડો. હવે માલિક મૂડીમાં વધારો કરે છે કેવી રીતે, રોકડ લાવે છે, બેંક લાવે છે, માલ સ્ટોક લાવે અને ધંધામાં મિલકતો લાવે. ત્યાર પછી મૂડીમાં ઘટાડો થાય છે તો ત્યારે પણ રોકડ, બેંક, માલ સ્ટોક અને
મિલકતો લઈ જાય ત્યારે એની મૂડીમાં ઘટાડો થાય. સામાન્ય આપણાની નોંધ જોઈએ કે મૂડીમાં વધારો થાય ત્યારે ધંધામાં રોકડ આવશે, તો રોકડ ખાતે ઉધાર અને તે ભાગીદારના મૂડી ખાતે જમા. ત્યાર પછી બેંકના માધ્યમથી નાણાં લાવે છે, તો ત્યારે બેંક ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. માલ સ્ટોક લાવે છે, તો માલ સ્ટોક અથવા તો ખરીદ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. અને મિલકતો લાવે છે ત્યારે જે તે મિલકતો ખાતે ઉધાર અને તે ભાગીદારના મૂડી ખાતે જમા. એવી જ રીતે મૂડીમાં ઘટાડો થાય તો ત્યારે જો માની લો કે મિલકત લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર અને તે જે તે મિલકત ખાતે જમા. માલ સ્ટોક લઈ જતો હોય ત્યારે ભાગીદારના મૂડી ખાતે ઉધાર અને તે માલ સ્ટોક ખાતે જમા. એવી જ રીતે રોકડ અને બેંકમાં ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. આ મુજબ આની નોંધ કરવામાં આવે. પણ અહીંયા આપણે યાદ શું રાખવાનું કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ મૂડી ખાતામાં શું નોંધવામાં આવે? લાંબા ગાળાના ફેરફારો, જેમાં પહેલું મૂડીમાં વધારો અને બીજું મૂડીમાં ઘટાડો. ત્યાર પછી ભાગીદારનું જે ચાલુ ખાતું જે છે, તો એ ચાલુ ખાતામાં કઈ વિગતો નોંધાશે? તેમાં કહી શકાય કે ટૂંકા ગાળાના ફેરફાર નોંધવા માટે પેઢીના ચોપડે ચાલુ ખાતું તૈયાર કરવામાં આવે. તો હવે આ જે ટૂંકા ગાળાના જે ફેરફારો જે છે એ કયા હશે? મૂડી વ્યાજ, ભાગીદારને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, વહેંચણીપાત્ર નફો, ઉપાડ, ઉપાડ પર વ્યાજ, વહેંચણીપાત્ર ખોટ. ત્યાર પછી ચાલુ ખાતાની જમા કે ઉધાર બાકીનું વ્યાજ. આ તમામ વિગતો જે છે એ કેવા ફેરફારો ગણાય? ટૂંકા ગાળાના ફેરફારો. તો ટૂંકા ગાળાના ફેરફારો ક્યાં નોંધાશે? ચાલુ ખાતામાં. હવે જો આમાંની આ તમામ વિગતો જે છે આપણે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ શીખી ગયા છીએ. અસ્થિર મૂડી ખાતાની અંદર શું હતું? તો કે તમામ વિગતો નોંધવા માટે એક જ ખાતું હતું, અને અહીંયા કેટલા છે? બે ખાતા છે, તો થોડું અલગ પડે છે એનાથી, પણ એના જેવું જ છે. હવે આ જે આપણું સ્થિર મૂડી ખાતા પદ્ધતિએ ભાગીદારોનું મૂડી ખાતું આપણે સમજવાના પ્રયત્ન કરીએ, તેનું ખાતું પણ આપણે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિએ જે બનાવ્યું હતું એના જેવું જ હશે. તેમાં સૌપ્રથમ કોલમ કઈ આવશે? તારીખ. પછીની કોલમ આવશે વિગત. ત્યાર પછી ભાગીદારોના નામ. ત્યાર પછી ફરી પાછી એક કોલમ આવશે તારીખ, ત્યાર પછી વિગત, ભાગીદારોના નામ. ડાબી બાજુનો ભાગ છે જેને આપણે શું કહીએ છીએ? ઉધાર. અને જમણી બાજુનો જે ભાગ છે એને જમા. હવે અહીંયા ઉપરનું જે મથાળું આપણે આગળના દાખલામાં અથવા તો આગળના જે ખાતા સમજેલા હતા એમની અંદર આપણે શીખેલા છીએ, એ મુજબનું જ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ ભાગીદારનું મૂડી ખાતું આપણે અત્યારે શીખીએ છીએ. તો હવે આ ખાતાની અંદર કઈ વિગતો નોંધાશે તે એમાં સૌપ્રથમ વિગત જમા બાજુથી જોઈએ. તો પહેલી વિગત ભાગીદારોની મૂડી જે આપણને આપેલી હશે તે લખાશે મૂડી ખાતામાં જમા બાજુ. વિગતમાં શું લખવાનું? બાકી આગળ લાવ્યા શરૂની મૂડી, જે ભાગીદારની જે હોય તે. આ ટોપિક આપણે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિએ પણ આવતો
એમાં પણ મૂડી ક્યાં લખાતી? મૂડી ખાતામાં જમા બાજુ. એવી જ રીતે સ્થિર મૂડી ખાતા પદ્ધતિએ પણ ભાગીદારની મૂડી લખાય ક્યાં? મૂડી ખાતામાં જમા બાજુ. ત્યાર પછી આગળની વિગત કે કોઈ ભાગીદાર મૂડીમાં વધારો કરે તો એ મૂડીમાં વધારો લખાય છે સ્થિર મૂડી ખાતા પદ્ધતિએ ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ. એકા રોકડથી હશે, બેંક, માલ સ્ટોક અથવા તો મિલકતો હશે. જે ભાગીદાર વધારો કરતો હોય તે તેના ખાનામાં નોંધવી. આટલી વિગત આવશે સ્થિર મૂડી ખાતા પદ્ધતિએ મૂડી ખાતામાં જમા બાજુ. હવે ત્યાર પછી ઉધાર બાજુની વિગતો કઈ હશે? તેમાં એક જ વિગત આવશે, મૂડીમાં ઘટાડો. કોઈ ભાગીદાર કોઈ પણ કારણોસર મૂડીમાં ઘટાડો કરે છે તો એ ઘટાડો પણ રોકડના માધ્યમથી થશે, બેંકના માધ્યમથી થશે, અથવા માલ સ્ટોકના માધ્યમથી થશે, અથવા તો પેઢીની મિલકતો લઈ અને મૂડીમાં ઘટાડો કરે. જે ભાગીદાર ઘટાડો કરે તે તેના ખાનામાં નોંધવું. તો જો અહીંયા સ્થિર મૂડી ખાતા પદ્ધતિએ મૂડી ખાતામાં જમા બાજુ, માત્ર બે વિગત, પહેલી શરૂઆતની મૂડી અને મૂડીમાં વધારો, અને ઉધાર બાજુ માત્ર એક વિગત, કઈ? મૂડીમાં ઘટાડો. આ ચાર માધ્યમથી હવે આ ખાતો આપણે બંધ કરશું. એટલે જમા બાજુનો સરવાળો કરવાનો, એ સરવાળો થયા પછી લાવવાનું ક્યાં? ઉધાર બાજુ. ઉધાર બાજુ લાવ્યા પછી એમાંથી ઉધાર બાજુ જો મૂડીમાં ઘટાડો હોય તો એને કરવાનું બાદ, અને બાદ કરતાં તફાવતની રકમ જે મળે તે આ સરવાળાની ઉપર લખવું અથવા તો ઉપરની લીટીમાં લખવું, જે આવે તે એની સામે લખવાનું. બાકી આગળ લઈ ગયા અથવા તો આખરની મૂડી. ઘણા દાખલાની અંદર એવું પણ બનશે કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ એ છે એમાં મૂડીમાં વધારો છે પણ મૂડીમાં ઘટાડો નથી, તો મૂડીમાં ઘટાડો લખવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ઘણી વખત એવું પણ બનશે કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિએ આપણે ખાતા બનાવીએ છીએ પણ એમાં માત્ર ભાગીદારની મૂડી છે, મૂડીમાં વધારોય નથી અને મૂડીમાં ઘટાડો પણ નથી, તો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી. જો આ બંને વિગતો નથી તો આ એક જ વિગત આમાં નોંધાશે અને એનો સરવાળો કરી અને બાકી શોધી લેવાની. બરાબર, તો આ હતું આપણું સ્થિર મૂડી ખાતા પદ્ધતિએ ભાગીદારનું મૂડી ખાતું. હવે આપણા માટે થોડું અલગ પડે છે, સેમ આના જેવું જ ભાગીદારોનું ચાલુ ખાતું, એને સમજવાના પ્રયત્ન કરીએ. એમાં પણ આપણા ઉપરનું જે હેડિંગ છે એ તો એ જ રહેશે જે આપણે આગળ શીખી ગયા છીએ. અહીંયા શીખવાનું છે આપણે ભાગીદારોનું ચાલુ ખાતું, કઈ પદ્ધતિએ? સ્થિર મૂડી ખાતા પદ્ધતિએ ભાગીદારોના ચાલુ ખાતા. પણ હવે આ ક્યારેય અસ્થિર મૂડી ખાતા પદ્ધતિએ હશે નહીં, તો આપણે ડાયરેક્ટ ખાલી ભાગીદારના ચાલુ ખાતા લખીએ તો પણ ચાલે. તેમનું ખાતું પણ આપણે આગળ જે શીખી ગયા છીએ એના જેવું જ. હવે આ જે ચાલુ ખાતું જે તૈયાર કરીએ છીએ તો એની શરૂઆત ની અંદર આપણને જમા બાકી પણ આપેલી હોય અને ઉધાર બાકી પણ આપેલી હોય. ઘણા દાખલાની અંદર જમા બાકી જ હોય માત્ર, ઘણામાં માત્ર ઉધાર હોય અને ઘણામાં બંને આપેલી હોય, તો પણ આપણે જે આપેલું હોય એ મુજબ જ લખવાનું. માની લો કે દાખલાની અંદર ચાલુ ખાતાની જમા બાકી આપેલી છે, તો આ જમા બાકીને લખવાનું ચાલુ ખાતામાં જમા બાજુ. વિગતમાં લખવાનું બાકી આગળ લાવ્યા. આ કઈ બાકી હશે? શરૂની જમા બાકી. તો અહીં કહી શકાય ને કે ચાલુ ખાતાની જમા બાકી લખવાની ચાલુ ખાતામાં જમા બાજુ, જે ભાગીદારની હોય તે તેના ખાનામાં. ત્યાર પછી માની લો કે ચાલુ ખાતાની ઉધાર બાકી આપી છે, તો
એમને લખવાનું ચાલુ ખાતામાં ઉધાર બાજુ, ત્યાં પણ લખવાનું વિગતમાં બાકી આગળ લાવ્યા. ત્યાં કઈ બાકી હશે? શરૂની ઉધાર બાકી. જે ભાગીદારની હોય તે તેના ખાનામાં લખાશે. હવે આ શરૂઆતની બાકી લખાઈ ગયા બાદ હવે કઈ વિગતો આવશે? જે આપણે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ શીખી ગયા છીએ એ જ તમામ વિગતો. હવે એમાં પહેલી વિગત શું આવશે? મૂડી પરનું વ્યાજ. તો અહીંયા કહી શકાય ને કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિએ ભાગીદારોને જ્યારે હિસાબ કરતા હોય ત્યારે મૂડી પરનું વ્યાજ છે એ ચાલુ ખાતામાં જમા બાજુ નોંધવામાં આવે છે. ત્યાર પછી કોઈ ભાગીદારને આપણે પગાર ચૂકવીએ છીએ તો આ પગાર ચાલુ ખાતામાં જમા બાજુ નોંધવામાં આવે છે. અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિએ પણ ક્યાં લખીએ છીએ? મૂડી ખાતામાં જમા બાજુ. કોઈ ભાગીદારને બોનસ આપવાનું થાય તો આ બોનસ પણ ચાલુ ખાતામાં જમા બાજુ નોંધવામાં આવે. કે તો કહેવાનો મતલબ અહીંયા શું છે કે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિએ જ્યારે હિસાબ કરતા હોય અને એમાં જમા બાજુની જે વિગતો હોય એ તમામ વિગતો મૂડી સિવાય ચાલુ ખાતામાં આવે જમા બાજુ, અને મૂડી ખાતાની ઉધાર બાજુની તમામ વિગતો ચાલુ ખાતામાં ઉધાર બાજુ આવે. એ પ્રમાણે આઈડિયા લગાડવાનો. ત્યાર પછી કોઈ પણ ભાગીદારને કમિશન આપવાનું થશે તો આ કમિશન પણ ભાગીદાર માટે આવક છે, આથી ચાલુ ખાતામાં લખાશે જમા બાજુ. ત્યાર પછી કોઈ ભાગીદારને મહેનતાણું આપવાનું થશે તો આ મહેનતાણું જે છે એ પણ લખાય છે ચાલુ ખાતામાં જમા બાજુ. અને છેલ્લે આગળ જોતા આવે, જ્યારે પેઢીની અંદર વહેંચણીપાત્ર નફો હોય તો એ વહેંચણીપાત્ર નફો અસ્થિર મૂડી ખાતા પદ્ધતિએ મૂડી ખાતામાં જમા બાજુ હતો, તો અહીંયા સ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ પણ જે ધંધાનો વહેંચણીપાત્ર નફો છે એ પણ લખાય જમા બાજુ. વહેંચણીપાત્ર નફો આ ક્યાં મેળવો છે? નફા નુકસાન ફાળવણી ખાતેથી જે ભાગીદારને જે આવતો હોય તે. ત્યાર પછી હજી એક વિગત આમાંની એક નોંધવાની બાકી રહેશે, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. આ એક નવું પડે છે અહીંયા. તો જો અહીંયા આપણને ચાલુ ખાતાની બાકી આપેલી છે તો જો કરારનામાની અંદર જોગવાઈ થયેલી હશે ત્યારે ભાગીદારોની જે ચાલુ ખાતાની બાકી હોય એમના પર વ્યાજ ચૂકવવામાં આવે. હવે આ ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ જ્યારે પેઢી ચૂકવે ત્યારે પેઢી માટે ગણાય છે ખર્ચ અને ભાગીદાર માટે ગણાય છે આવક. હવે જો પેઢી માટે ખર્ચ છે તો ચાલુ ખાતાની જમા બાકીનું જે વ્યાજ છે એની એક અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ નોંધવામાં આવે, અને ભાગીદારોના જે ચાલુ ખાતા છે એમની અંદર જમા બાજુ નોંધવામાં આવે. એટલા માટે કે ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ભાગીદાર માટે ગણાય છે આવક. ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ જે ભાગીદારનું હોય તે લખવામાં આવશે. તો જો અહીંયા આટલી વિગતો જે છે એ આપણે મૂડી ખાતાની અંદર શીખી ગયા. આ તમામ વિગતો મૂડી ખાતામાં જમા બાજુ આવતી અસ્થિર મૂડી ખાતા પદ્ધતિએ, આ બંને વિગત આપણા માટે નવી છે આ ખાતાની અંદર. હવે ત્યાર પછી ચાલુ ખાતાની ઉધાર બાજુ, તો જે આપણે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિએ ઉધાર બાજુ આવતું ને એ તમામ વિગતો ચાલુ ખાતામાં ઉધાર બાજુ. તો ત્યારે પહેલી વિગત શું આવી હતી? ભાગીદારોનો ઉપાડ. તો મૂડી ખાતામાં એ ઉપાડ ઉધાર બાજુ હતો, તો ચાલુ ખાતામાં લખવાનો ક્યાં? ઉપાડ ઉધાર બાજુ જે ભાગીદારનો જે હોય તે. એના પછી એક વિગત કઈ આવી હતી? ઉપાડ પરનું વ્યાજ. તો અસ્થિર મૂડી ખાતા પદ્ધતિએ પણ ઉપાડ પરનું વ્યાજ મૂડી ખાતામાં ઉધાર બાજુ હતું, તો અહીંયા પણ ચાલુ ખાતામાં લખવાનું ઉધાર બાજુ.
જે ભાગીદારનું જે હોય તે. અને ત્યાર પછીની એક વિગત આવશે ચાલુ ખાતાની, ઉધાર બાકીનું વ્યાજ. હવે જો કોઈ દાખલાની અંદર આપણને ચાલુ ખાતાની ઉધાર બાકી આપેલી હોય અને જોગવાઈ છે તો આ ઉધાર બાકીનું વ્યાજ આપણે ભાગીદાર પાસેથી વસૂલ કરવું પડે. તો અહીંયા ચાલુ ખાતાની ઉધાર બાકીનું જે વ્યાજ છે એ જે તે ભાગીદાર માટે ગણાય છે ખર્ચ, અને વસૂલ કરે છે પેઢી, આથી પેઢી માટે ગણાય છે આવક. હવે જો ભાગીદાર માટે ખર્ચ છે તો ભાગીદારના ચાલુ ખાતામાં ઉધાર બાજુ એને નોંધવામાં આવે. ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ જે ભાગીદારનું હોય તે. તો આની એક અસર ક્યાં આવશે? ચાલુ ખાતામાં ઉધાર બાજુ, અને બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ આવક તરીકે. હવે તો જો અહીંયા આપણે જોઈએ ઉપાડ પર વ્યાજ અને ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ બંને એક જ જગ્યાએ નોંધાય, ત્યાર પછી મૂડી પરનું વ્યાજ અને ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ બંને એક જગ્યાએ નોંધાય. હવે આ જે તમામ વિગતો જે છે આપણે એની નોંધ જોવી હોય અહીંયા ચાલુ ખાતા મુજબ અને મૂડી ખાતા મુજબ, તો પહેલું આપ્યું છે મૂડી પર વ્યાજ. જ્યારે મૂડી પર વ્યાજ ચૂકવવામાં આવે ત્યારે તેની નોંધ શું થશે? મૂડી પર વ્યાજ ખાતે ઉધાર તે ભાગીદારના ચાલુ ખાતે જમા, અથવા તો મૂડી ખાતું હોય તો મૂડી ખાતે જમા, આ મુજબ એની નોંધ કરવામાં આવે. જ્યારે પેઢીમાંથી આ તમામ પ્રકારના ખર્ચાઓ ચૂકવવામાં આવે ત્યારે એની નોંધ શું થશે? જે તે ખર્ચ ખાતે ઉધાર તે ભાગીદારના ચાલુ અથવા તો મૂડી ખાતે જમા. જો ચાલુ ખાતું હોય તો લખાશે ચાલુ ખાતામાં, અને ચાલુ ખાતું ન હોય તો લખવાનું મૂડી ખાતામાં. ત્યાર પછી આ જે ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ છે એની નોંધ શું થશે? તો ત્યારે એની નોંધ શું થશે? ચાલુ ખાતાની જમા બાકીના વ્યાજ ખાતે ઉધાર તે ચાલુ ખાતે જમા, આ મુજબની નોંધ થશે. ત્યાર પછી ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ એમની નોંધ શું થશે? ચાલુ ખાતે ઉધાર તે ચાલુ ખાતાની ઉધાર બાકીના વ્યાજ ખાતે જમા, આ મુજબ નોંધ થશે. ત્યાર પછી આ જે ઉપાડ ખાતું જે છે એ પેઢીની અંદર બંધ કરી કાં મૂડી ખાતે લઈ જવામાં આવે અને કાં ચાલુ ખાતે લઈ જવામાં આવે. જ્યારે ઉપાડ ખાતા બંધ કરી મૂડી ખાતે અને ચાલુ ખાતે લાવવામાં આવે ત્યારે એની નોંધ શું થશે? મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર તે ઉપાડ ખાતે જમા, આ મુજબની નોંધ કરવામાં આવે છે. હવે આ થઈ જાય એના પછી જ્યારે ચાલુ ખાતામાં તમામ વિગતો નોંધાઈ જાય ત્યારે ચાલુ ખાતું બંધ કરવામાં આવે, અને ચાલુ ખાતાઓ બંધ કરતા સમયે જોવાનું કે કઈ બાજુનો સરવાળો વધારે છે એ સરવાળો લખવાનો નીચે અને લઈ જવાનો વિરુદ્ધ બાજુ. માની લો કે જે રામ નામનો ભાગીદાર છે એનો જમા બાજુનો સરવાળો વધારે છે તો એનો જમા બાજુનો સરવાળો લખવાનો અહીંયા નીચે, અને એ સરવાળાને લાવવાનો ઉધાર બાજુ. અને ઉધાર બાજુ લાવ્યા પછી આ ઉધાર બાજુની જે તમામ વિગતો છે એને કરવાની બાદ, અને બાદ કરતા જે તફાવત મળે એને આ સરવાળાની ઉપરની લીટીમાં લખવો, જેની સામે લખવાનો બાકી આગળ લઈ ગયા અથવા તો
આખરની બાકી. હવે આ જે બાકી મળે છે એને શું કહેવાય કે ચાલુ ખાતાની જમા બાકી. અને આ ચાલુ ખાતાની જે જમા બાકી મળે એમને પાકા સરવૈયાની અંદર લઈ જવામાં આવે મૂડી દેવા બાજુ. એટલા માટે કે ચાલુ ખાતાની જમા બાકી છે એ પેઢી માટે ગણાય જવાબદારી. હવે જમા બાજુના સરવાળો આ બાજુ લેવા, એમાંથી ઉધાર બાજુનું બાદ કર્યું, જે તફાવત મળ્યો તે અહીંયા ઉપર લખીશું. જે તફાવત મળે જેની સામે શું લખવાનું, બાકી આગળ લઈ ગયા. અને ક્યાં લઈ જવાનું, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. હવે માની લો કે ચાલુ ખાતાની અંદર શ્યામ નામનો જે ભાગીદાર છે એમનો ઉધાર બાજુનો સરવાળો વધારે છે, તો એ ઉધાર બાજુના સરવાળાને લાવવાનો જમા બાજુ. અને જમા બાજુ લાવ્યા પછી આ જે જમા બાજુની તમામ વિગતો છે એમને કરવાની બાદ, અને બાદ કરતાં જે તફાવત મળે એને આ સરવાળાની ઉપરની લીટીમાં લખીશું અને ત્યાં વિગતમાં લખીશું બાકી આગળ લઈ ગયા અથવા તો આખરની બાકી. હવે આ કઈ બાકી ગણાશે, ચાલુ ખાતાની ઉધાર બાકી. હવે આ ચાલુ ખાતાની જે ઉધાર બાકી છે એમને વાર્ષિક હિસાબો વખતે લઈ જવામાં આવે છે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. એટલા માટે કે પેઢી માટે તે લેણું ગણાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્થિર મૂડી ખાતા પદ્ધતિએ ભાગીદારોના જે મૂડી ખાતા અને જે ચાલુ ખાતા છે એને સમજવાના પ્રયત્ન કર્યા. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. ઓકે, થેન્ક યુ.